આજે ગઢડા વિધાનસભાના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ અને ગઢડાની જનતાની હાજરીમાં વિશાળ સંખ્યાની હાજરીમાં અહીંયા કરવામાં આવ્યું છે. અને કાર્યાલયના ઉદ્ઘાટન સાથે જ ભારતીય જનતા પાર્ટીના પ્રચારના શ્રી ગણેશ તો ઘણા દિવસ પહેલા થઈ ચૂક્યા છે. આદરણીય શંભુનાથજી બાપુ આ વિધાનસભા લડી રહ્યા છે ત્યારે સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર ફરી એક વખત બનવા જઈ રહી છે તે નિશ્ચિત થઈ ચૂક્યું છે. પણ મારે કહેવું છે કે 150 સીટથી પણ વધારે સ્પષ્ટ બહુમતી સાથે ફરી વખત ભારતીય જનતા પાર્ટીની સરકાર બનશે અને ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથી જે વિકાસની યાત્રા ચાલુ થઈ છે એ બેવડી ગતિથી એ આગળ વધશે એ નિશ્ચિત થઈ ચૂક્યું છે.